नमस्कार दर्शक मित्र, जीएसटीवी અને ધીએચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થનાર પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી ધોરણ 12 સાયન્સ સેમિસ્ટર 4ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને એમાં પણ ખાસ કરીને એક અગત્યનો વિષય ગણિત કે જેની પરીક્ષા આજે પૂર્ણ થયેલ છે. વિદ્યાર્થી મિત્રો, થોડો હળવાશ અનુભવતા હશો, પરંતુ કહેવાય છે ને કે ભૂતકાળને ભૂલો અને વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આગળ વધો. તો એ જ હેતુથી આજે આપણે સૌ ઉપસ્થિત થયા છે એ આવતીકાલનું ક્વેશ્ચન પેપર સાયન્સની અંદર રસાયણ વિજ્ઞાન કે જેમાં ખાસ પ્રશ્નોની કે જે બોર્ડમાં પૂછવા લાયક હોય તેવા પ્રશ્નોની ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છે. અને એમાં પણ ખાસ કરીને 2 માર્ક્સના ક્વેશ્ચન્સ, 3 માર્ક્સના ક્વેશ્ચન્સ, 4 માર્ક્સના ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય અને પૂછાય ત્યારે કેવા પ્રકારના જવાબો લખવા એવા તમામ પ્રકારની ચર્ચા કરવા માટે એચબીકેના તજજ્ઞ એવા શ્રી કેતનભાઈ વોરા અને શ્રી મહેશભાઈ ઠક્કર આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ સમય ન બગાડતા હું કેતનભાઈને ખાસ વિનંતી કરીશ કે તેઓ રસાયણ વિજ્ઞાનના તમામ પ્રકારના મુદ્દાઓની તમારી સાથે ખાસ ચર્ચા કરે. તો કેતનભાઈ પ્લીઝ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર લગભગ અંતિમ ધ્યેય સુધી પહોંચી ગયા છે. લગભગ તમારો બધો જ વિષય તૈયાર થઈ ગયો હશે અને હવે ફક્ત આપણે એને શણગારવાનો છે, એને મઠારવાનો છે અને એની અંદર કયા પ્રશ્નોના આપણે જવાબ આપવા અને કેવા જવાબ આપવા. સામાન્ય રીતે પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ વાંચન કરવું એ ખૂબ જ મુશ્કેલ છે. તો એના કારણે આજે આપણે કેટલાક એવા સંભવિત પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે પ્રશ્નોની ચર્ચામાં તમારે કયા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા તે અંગેનું માર્ગદર્શન મેળવીશું. મિત્રો, આપ જાણો જ છો કે પ્રશ્નપત્રના પાર્ટ બીમાં સામાન્ય રીતે 3 વિભાગ પાડેલા છે, વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. વિભાગ એની અંદર સામાન્ય રીતે 8 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી કોઈ પણ એક પ્રશ્નમાં તમને આંતરિક વિકલ્પ આપી શકે છે. બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા પરિરૂપ પ્રમાણે એ 8 પ્રશ્નો એ તમને પ્રકરણ 1, 2, 3, 5, 6, 8 અને 7 માંથી પૂછી શકાશે. જો પ્રકરણ 1 વિશે ચર્ચા કરીએ તો 2 ગુણની અંદર જે પૂછવા લાયક પ્રશ્નોમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે નોંધ લખો અથવા તમને ઉર્જા અવરોધ વિશે નોંધ લખવાનું પૂછી શકાય. જો ઉર્જા અવરોધ વિશે નોંધ લખવાનું પૂછવામાં આવે તો આપે જે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓના આલેખ છે એને ખૂબ કાળજીપૂર્વક દોરવા. બંને આલેખ માટે 2 ભિન્ન પ્રક્રિયાઓ હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉર્જા અવરોધનો પ્રક્રિયા વેગ સાથેનો શું સંબંધ છે તે દર્શાવવો જરૂરી છે. જેમાં આપણે આલેખની ઊંચાઈ વધુ હોય તો ઉર્જા અવરોધ વધુ, સક્રિય કણ ઉર્જા વધુ અને એટલા માટે પ્રક્રિયા વેગ એ ઓછો હોય. તો આવી માહિતી આપણે આપવી એના વિશે જરૂરી છે. ક્યારેક આની અંદર ઉર્જા અવરોધ પરથી ઉદ્દીપકનું કારણ પૂછી શકાય, જેમ કે ઉદ્દીપક ઉમેરવાથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. તો મિત્રો, ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયકો સાથે જોડાય છે, નવો સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે, જે માટે જરૂરી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય એ મૂળ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કરતાં ઓછું હોય તો ઉર્જા અવરોધ ઘટે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. આ પ્રકારના શબ્દો આ જવાબની અંદર આવવા એ ખૂબ જરૂરી છે. બીજો એક પ્રશ્ન તમને લઈ શકાય વિષમાંગ પ્રણાલીઓ, કે વિષમાંગ પ્રણાલીઓમાં થતી રાસાયણિક પ્રક્રિયાના વેગ, જેમાં પાઠ્યપુસ્તકની અંદર ખૂબ ઝીણા નિકલ ઉદ્દીપક ઉપર તથા એમોનિયા વાયુના અધિશોષણની વાત કરી છે, તેના વિશે આપ લખી શકો છો. એ સિવાય અથડામણના સિદ્ધાંતમાંથી રાસાયણિક પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો, જેમાં 4 શરતો છે, એને તમારે કમ્પલસરી લખવી પડે. આ જ પ્રકારે પ્રકરણ 2માંથી પરિરૂપ પ્રમાણે 2 પ્રશ્નો પૂછી શકાય. જો પ્રકરણ 2ની વાત કરીએ તો પ્રકરણ 2માં 2 પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. એક તો ટૂંકનોન લખો. ટૂંકનોન લખોમાં ખાસ કરીને કલિલમય શુદ્ધિકરણ માટેની વિદ્યુત ડાયાલિસિસ, બેપ્ટીકરણ,
ક્યારેક અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન અને અલ્ટ્રા ફિલ્ટરેશન એના ગુણધર્મોની જો ચર્ચા કરીએ તો ટિંડલ અસર, બ્રાઉનિયન ગતિ, ઇલેક્ટ્રોફોરેસિસ, આ ઉપરાંત આકાર વર્ણાત્મક ઉદ્દીપન કે કોટરેલ ધુમાડા અવક્ષેપક જેવા પ્રશ્નો પૂછી શકાય. અહીં આપણે વિદ્યુત ડાયાલિસિસ, ઇલેક્ટ્રોફોરેસિસ કે બ્રાઉનિયન ગતિની અંદર અને કોટરેલ ધુમાડા અવક્ષેપમાં પણ આપણે આકૃતિ સ્પષ્ટપણે દોરવી જરૂરી છે. આકૃતિમાં જ્યાં નામ નિર્દેશન હોય ત્યાં કરવું જ રહ્યું. જો તફાવત પ્રકારના પ્રશ્નો પૂછાય તો સૌથી અગત્યના તફાવતના પ્રશ્નોમાં રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણ, લાયોફોબિક સોલ અને લાયોફિલિક સોલ અથવા સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન વિશે આપણે પ્રશ્ન પૂછી શકાય છે. અહીં બે માર્કનો પ્રશ્ન હોવાને કારણે આપ મિત્રોએ બંને બાજુ ચાર ચાર મુદ્દા લખવા એ આવશ્યક છે. એ સિવાયના જો આ પાઠમાં આપણે અગત્યના પ્રશ્નો વિશે વિચારીએ તો અધિશોષણના ઉપયોગો છે, ઘન અધિશોષક ઘન ઉદ્દીપકનો સ્વભાવ છે જેની અંદર તમે સક્રિયતા અને વર્ણાત્મકતા બંનેની ચર્ચા કરવાની રહેશે. તે સિવાય મિસેલની ક્રિયાવિધિ, એમાં પણ જે આકૃતિ દોરેલી છે તે દોરવી એ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત સમજાવો પ્રકારના પ્રશ્નોમાં વિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે જે બહુ આણ્વીય કલીલ, વિરાટ આણ્વીય કલીલ અને સમુચિત કલીલની અંદર જેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે પૂછી શકાય એવા પ્રશ્નો છે. પ્રકરણ 3 ડી અને એફ વિભાગના તત્વો વિશે વિચાર કરીએ તો એમાં લેન્થેનાઇટ સંકોચન છે, આંતરાલીય સંયોજનો વિશે નોંધ લખો કે પછી સંક્રાંતિ તત્વોના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો જેવા કે રંગ કે સંક્રાંતિ તત્વોના જલીય દ્રાવણો રંગીન હોય છે તો એ પ્રશ્નની અંદર ધાતુ આયનો કેવા પ્રકારના રંગ ધરાવે છે એ માટેનું જે કોષ્ટક પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે તે આપ સૌએ દોરવું આવશ્યક છે. આ ઉપરાંત એમાં તમને ઉદ્દીપકીય ગુણધર્મ વિશે પૂછી શકાય. ઉદ્દીપકીય ગુણધર્મ માટે સંક્રાંતિ તત્વ જ્યારે ઉદ્દીપક તરીકે વર્તે છે ત્યારે તેની અંદર કણોની ધાર પરના છેડાના કણો કે પછી સપાટી પર અવ્યવસ્થિત રીતે ઉપસેલા શિખરબિંદુની ટોચ પરના કણો જે ઉદ્દીપન માટે જવાબદાર કેન્દ્રો છે એના વિશેની માહિતી બહુ સ્પષ્ટ આપવી જરૂરી છે. પાઠ્યપુસ્તકમાં જે આપણને ઉદાહરણ આપેલા છે જેમ કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયામાં નિકલ કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ સંપર્ક પદ્ધતિની અંદર હેબરવિધિમાં લોખંડનો ભૂકો, આનું સરસ રીતે લખાણ લખેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત બે માર્કની અંદર તમને હ્યુમ અને રોથરીના નિયમો પૂછી શકાય. લેન્થેનોઇડ્સ તત્વો અને એક્ટિનોઇડ્સ તત્વોની જે સરખામણી કરવાનો પ્રશ્ન છે એને પણ બે માર્કમાં પૂછી શકાય. જો પ્રકરણ 5 આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે વિચાર કરીએ, મિત્રો સામાન્ય રીતે કાર્બનિક રસાયણ વિશે ચર્ચા કરતા પહેલા આપણે એટલું માહિતગાર આપી દઉં કે કાર્બનિક રસાયણની અંદર દર્શાવવામાં આવેલ તમામે તમામ પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો અને નિપજોના નામ તેમજ પ્રક્રિયા પરિસ્થિતિ જે તે પ્રક્રિયા થતી હોય તે દર્શાવવી, પ્રક્રિયા પરિસ્થિતિની અંદર તમે તાપમાન, દબાણ, ક્યાંક કોઈ ઉદ્દીપક કે સાંદ્રતાની જરૂર પડતી હોય તો એને પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે એરો ઉપર દર્શાવવી જરૂરી છે. જો આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશેની ચર્ચા કરીએ તો તેમાં આપણે સૌથી પહેલું કીટોનનું ઓક્સિડેશન કે જેની અંદર પોપોફના નિયમની ખૂબ સરસ સમજૂતી આપેલી છે એ તમારે આપવાની રહેશે. એ સિવાય એસિટાલ અને કેટાલ પ્રકારના સંયોજનોની જે બનાવટ છે એને સમજાવવાની રહેશે. વુલ્ફ-કિસનર રિડક્શન એમાંથી પૂછી શકાય એમ છે, ક્લેમન્સન રિડક્શન પૂછી શકાય એમ છે. એ ઉપરાંત કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો અને કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો ઉપર હાઇડ્રોજન બંધની અસર કે જેમાં બે કાર્બોક્સિલિક એસિડના અણુઓ વચ્ચે રચાતા આંતર આણ્વીય એચબંધની ડાયમરની જે આકૃતિ છે એ દોરવી આવશ્યક છે. પાણીના અણુ સાથે કાર્બોક્સિલિક એસિડ એ કેવી રીતે એચબંધ બનાવે છે તે પણ આકૃતિ સહ દર્શાવવું એ ખૂબ જરૂરી છે. બરાબર. આ સિવાય તમે એની અંદર આલ્કોહોલ સાથેની સરખામણી લખવી હોય તો લખી શકાય. ડી કાર્બોક્સિલેશનની શોર્ટ નોટ પૂછી શકાય એમ છે.
ડીકાર્બોક્સિલેશનની શોર્ટનોટમાં તમારે ત્રણ મુદ્દા ખૂબ મહત્વના છે. સૌથી પહેલા મુદ્દાની અંદર તમારે મોનોકાર્બોક્સિલિક એસિડ એટલે કે એક COOH ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન સોડા લાઇમ સાથે બતાવવાનું છે. ત્યાર પછી ડાયકાર્બોક્સિલિક એસિડમાં તમે એ ઉદાહરણ બતાવી શકો છો. અને સૌથી અગત્યનું જે નીચે ત્રણ લીટીમાં આપેલું છે કે કોલ્બેના વિદ્યુત વિભાજનની પદ્ધતિ વિશે આપણે લખવું જ પડ્યું. એવી જ રીતે જો પ્રકરણ છ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો વિશે અભ્યાસ કરીએ તો તેમાં ઓફમેન પ્રક્રિયા, પ્રાથમિક એમાઇનની પરક કસોટી અથવા તો કાર્બાઇલ એમાઇન કસોટી કહીએ, ગાબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ છે અથવા ઓફમેન પ્રક્રિયા વિશે તમને પૂછી શકાય. આ ઉપરાંત બેન્ઝિન ડાયઝોનિયમ જે ક્ષાર છે એમાં થતી સ્ટેન્ડમેયર પ્રક્રિયા એ પણ તમને અહીંયા પૂછી શકાય. આ ઉપરાંત એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મોમાંથી તમને કોઈ વૈજ્ઞાનિક કારણ પૂછી શકાય, જેમ કે સમાન કાર્બન સંખ્યા ધરાવતા એમાઇન સંયોજનો કરતા આલ્કોહોલના ઉત્કલન બિંદુને ગલન બિંદુ ઊંચા છે. તો મિત્રો, આ જવાબની અંદર એમાઇનમાં રહેલા નાઇટ્રોજન અને આલ્કોહોલમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ, આ પ્રકારના શબ્દો આવવા જરૂરી છે. તો જ આપણે પૂરેપૂરા માર્ક મેળવી અને તમામ રીતે આપણે આપણા સંકલ્પમાં સિદ્ધ થઈશું. જૈવિક અણુઓની જો ચર્ચા કરીએ તો એમાં સૌથી મહત્વનો પ્રશ્ન છે સુક્રોસ એ નોન રિડ્યુસિંગ સરકરા છે, જેમાં તમારે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે જે C1O C2 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ બને છે તે દર્શાવવો જરૂરી છે. એનોમરિક કાર્બન પર રહેલો OH દૂર થાય છે એ વાક્ય આવવું જરૂરી છે. એ સિવાય પ્રોટીનમાંથી તમને પ્રોટીનની વિકૃતિકરણના કારણો, જે ચારે ચાર કારણો કે જેમાં તાપમાન છે, પ્રક્ષાલકો છે, pHમાં ફેરફાર છે, કાર્બનિક દ્રાવકો છે, આના વિશે માહિતી આપવી એ ખૂબ જરૂરી છે. એક અગત્યના પ્રશ્નમાં એમિનો એસિડ એ ઉભય ગુણધર્મી છે, જેમાં પાઠ્યપુસ્તકની અંદર આપેલું સમીકરણ આપે બતાવવું જ રહ્યું કે જેમાં એમિનો એસિડ એ એસિડિક માધ્યમમાં ધનાયન તરીકે અને બેઝિક માધ્યમમાં ઋણાયન તરીકે વર્તે છે. અહીં સમવિભવ બિંદુ વિશે પણ આપણે અચૂક માહિતી આપવાની રહેશે. ત્યારબાદ ગ્લુકોઝની બનાવટ, સામાન્ય રીતે ગ્લુકોઝની બનાવટ એ સુક્રોઝ જેવા ડાયસેકેરાઇડ કે સ્ટાર્ચમાંથી કરવાની હોય છે. ત્યાં જ્યારે આપણે સુક્રોઝનું જળ વિભાજન કરીએ છીએ તો ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ બને છે. અહીં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝને કેવી રીતે જુદા પાડવા તે માટે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ ખૂબ અગત્યનું વાક્ય છે, જેના વિશે આપણે જરૂરથી લખવું જ પડશે. ત્યારબાદ તમે જુઓ તો ગ્લુકોઝના રેખીય બંધારણની જે મર્યાદાઓ છે, જેમ કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી, મ્યુટારોટેશનની ઘટના આપે છે, બસ કીફના પ્રક્રિયક સાથે તે જાંબલી રંગ આપે છે એના વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત DNAનું દ્વિસર્પિલ બંધારણ કે તમે પેપ્ટાઇડ બંધ વિશેની શોર્ટનોટ પૂછી શકાય. જો પ્રકરણ 8 પોલિમર પદાર્થો વિશે વિચાર કરીએ તેમાં મોટા ભાગે તફાવત પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, જેમાં LDPE HDPE, થર્મોપ્લાસ્ટિક, થર્મોસ્ટેટિંગ પ્લાસ્ટિક, કુદરતી રબર, વલ્કેનાઇઝ રબર. આ ઉપરાંત બાયોડિગ્રેડેબલ પોલિમર, નોન બાયોડિગ્રેડેબલ પોલિમર જેવા તફાવત પૂછી શકાય. 2 માર્કની અંદર પોલિમર પદાર્થના અણુભાર નક્કી કરવાની પદ્ધતિઓને પણ આપણે અવગણી શકીએ તેમ નથી. આ સિવાય તમને કોઈપણ સંગણન પોલિમરાઇઝેશનથી ઉત્પન્ન થતો પોલિમર પૂછી શકાય. તો આ થઈ મિત્રો આપણે વિભાગ એની સમજ. હવે આપણે જો વિભાગ બીની અંદર ચર્ચા કરીએ તો વિભાગ બીમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે, જે માટે અમારી શાળાના તજજ્ઞ મહેશભાઈ ઠક્કર આપને માહિતી આપશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કેતનભાઈએ 2 માર્ક્સના અગત્યના પ્રશ્નો વિશે ખૂબ સરસ માહિતી આપી. હવે આપણે પાર્ટ બીમાં વિભાગ બી કે જે 3 ગુણના પ્રશ્નો છે, જે પ્રકરણ 1, 3, 4, 6, 8 અને 9માંથી પૂછાય છે, આ પ્રકરણમાંથી કયા અગત્યના પ્રશ્નો છે એની આપણે માહિતી મેળવીએ. તો પ્રથમ પ્રકરણ આપણું રાસાયણિક ગતિકી, જેમાં શૂન્યક્રમ અથવા પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ મેળવો, જેમાં આપણે એની વ્યાખ્યા, ત્યારબાદ એના વિકલન વેગ સમીકરણ પરથી સંકલિત વેગ સમીકરણની તારવણી મેળવવી,
એનો આલેખ દોરવો, આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર યોગ્ય પરિબળો દર્શાવવા જરૂરી છે. હવે અહીંયા આપણે આલેખમાં આલેખનો ઋણ ઢાળ ધરાવતી રેખા દોરવી જરૂરી છે અને એનો આંતરછેદ દર્શાવવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ યાદ રાખો કે અહીંયા અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર તારવવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો એને ચર્ચા કરવાની છે. પ્રક્રિયા વેગ અચળાંક નક્કી કરવાની વિવિધ પદ્ધતિઓ આપણે જોઈએ તો એમાં સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ છે, ત્યારબાદ એટલે કે આલેખ પદ્ધતિ છે, ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ, પ્રારંભિક વેગ પદ્ધતિ અને આ ઉપરાંત એમાં અર્ધ પ્રક્રિયા સમયની રીત, ત્યારબાદ ડી અને એફ વિભાગના જે તત્વો છે એ ડી અને એફ વિભાગના તત્વોમાં પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ અથવા પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે જે ગુણધર્મ જે બનાવટ છે, બનાવટની અંદર સમીકરણનું સંતુલન કરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ ડી અને એફ વિભાગના તત્વોની ઉપયોગિતા, મિશ્ર ધાતુ વિશે ટૂંક નોંધ અને લેન્થેનાઇટ શ્રેણીના તત્વો એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. લેન્થેનાઇટ શ્રેણીના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા લખો ત્યારે વિદ્યાર્થી મિત્રો આટલું ધ્યાન રાખજો કે એમાં એના હાઇડ્રોક્સાઇડ એની બેઝિકતા, એના ઓક્સાઇડ એની બેઝિકતા, ત્યારબાદ એમાં એની સલ્ફર સાથેની પ્રક્રિયા, નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા, કાર્બન સાથેની પ્રક્રિયા, ઓક્સિજન સાથેની પ્રક્રિયા, આ ઉપરાંત પાણી સાથેની પ્રક્રિયા અને એસિડ અને હેલોજન સાથેની પ્રક્રિયાના સમીકરણો લખવા ખૂબ જરૂરી છે. સંકીર્ણ ક્ષારો અથવા સવર્ગ સંયોજનોમાંથી લિગેનનું વર્ગીકરણ, એમાં લિગેનના વર્ગીકરણમાં જોઈએ તો એ લિગેનનું વર્ગીકરણમાં દરેકના ઉદાહરણ લખવા ખૂબ જરૂરી છે. કિલેટ એટલે શું, એનું ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં જે ઉદાહરણ આપ્યા છે એની બંધારણ દર્શાવવું જરૂરી છે. ત્યારબાદ આઈયુપીએસી નામકરણ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આઈયુપીએસી નામકરણ કરતી વખતે ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી જે આપેલા આઈયુપીએસી સંકીર્ણ સંયોજનો નામ છે એ તૈયાર કરવા ખૂબ જરૂરી છે. હવે એમાં આપણે જોઈએ તો ક્લોરોના બદલે ક્લોરાઇડો, ફ્લોરોના બદલે ફ્લોરાઇડો અને બ્રોમોના બદલે બ્રોમાઇડો, આ ઉપરાંત કાર્બનિક સંયોજનોના નામકરણમાં જ્યારે એનું વધારે સમૂહ એટલે કે બે કે તેથી વધારે હોય ત્યારે એનું ડાયના બદલે અને બીસ, ટ્રાયના બદલે ત્રીસ વગેરે દર્શાવવું જરૂરી છે. આ ઉપરાંત સંકીર્ણ ક્ષારોની ઉપયોગિતા, વર્નરનો સવર્ગ સિદ્ધાંત, આ પણ ખૂબ જ ધ્યાન માંગી લેવા પ્રશ્નો છે. પ્રકાશ સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા, આ પણ અગત્યના પ્રશ્નો તૈયાર કરવા ખૂબ જરૂરી છે. નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાંથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન એનું અલગીકરણ હિન્સબર્ગના પ્રક્રિયકની મદદથી, એમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કે યાદ રાખો કે પ્રાથમિક એમાઇનનું જ્યારે હિન્સબર્ગના પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એની દ્વિતીયક સલ્ફોનેમાઇડ બને છે. દ્વિતીયક એમાઇનની જ્યારે હિન્સબર્ગના પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે તૃતીયક સલ્ફોનેમાઇડ બને છે. જ્યારે તૃતીયક એમાઇનની જ્યારે પ્રક્રિયા એ હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થતી નથી. આ ઉપરાંત એમાં રાસાયણિક સમીકરણો દર્શાવવા ખૂબ જરૂરી છે. હવે આ ઉપરાંત એમાઇનનું આલ્કાઇલેશન, એસાઇલેશન પ્રક્રિયાઓ, એજો સંયુગ્મન પ્રક્રિયાઓ અને સાયનાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો એ ખૂબ જ ધ્યાન માંગી લેવા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. હવે પોલિમર પદાર્થોની વાત કરીએ તો કોઈ પણ એક પોલિમર પદાર્થ એની બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગો પૂછાય છે. એમાં આપણે જોઈએ તો જેમ કે પીવીસી, પીટીએફઈ, બેકેલાઇટ, ડેક્રોન, ત્યાર પછી નાયલોન 6-6. પર્ટિક્યુલર આમાં નાયલોન 6-6માં જો જોઈએ તો એના બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગો, જેમ કે નાયલોન 6-6ની બનાવટમાં આપણે એનું સમીકરણ લખવું જરૂરી છે. એના ગુણધર્મોમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે એ કયા વર્ગનો પોલિમર છે, એનો આવર્તનીય એકમ કયો છે, એના રાસાયણિક ગુણધર્મો, આ ઉપરાંત એના ઉપયોગો દર્શાવવા જરૂરી છે. આ ઉપરાંત બંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ, મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા, પીએચબીવી વિશે ટૂંક નોંધ, આ ધ્યાન માંગી લેવા પ્રશ્નો છે. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનમાં આપણે લઈએ તો ઔષધોનું વર્ગીકરણ એ અગત્યનો પ્રશ્ન છે. પ્રક્ષાલકો એટલે શું, એનું ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો પ્રક્ષાલકોનું જલીય માધ્યમમાં એની સ્થિતિના આધારે, જલીય માધ્યમમાં એની સ્થિતિના આધારે એનું વર્ગીકરણ એનાયનીય પ્રક્ષાલકો, કેટાયનીય પ્રક્ષાલકો અને બિનઆયનીય પ્રક્ષાલકો, આ ઉપરાંત એનું બાયોસોફ્ટ અને બાયોહાર્ડ પ્રક્ષાલકોમાં વર્ગીકરણ કરી શકાય છે. ખાદ્ય રસાયણો એક અગત્યનો પ્રશ્ન છે. એમાં કૃત્રિમ ગળ્યા પદાર્થો,
प्रिजर्वेटिव एंटीऑक्सिडेंट अने खाद्य रंगको विषे टूंक नोंध आ बधा एक अगत्यना प्रश्नों छे। त्यारबाद एंटीबायोटिक्स एटले के प्रति सूक्ष्मजीवी आ पण एक अगत्यनो प्रश्न छे। हवे वधारे माहिती चार मार्क्सना गुण अंगेनी चार मार्क्सना प्रश्नों अंगेनी माहिती એ શ્રી કેતનભાઈ આપશે। ખૂબ સરસ મહેશભાઈ। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ત્રણ માર્કના પ્રશ્નો વિશે શ્રી મહેશભાઈ ઠક્કરે આપને ખૂબ અગત્યનું માર્ગદર્શન આપ્યું અને આશા રાખું છું કે હવે ત્રણ માર્કના પ્રશ્નોમાં કયા પ્રશ્નોમાં શું લખવું અને શું ન લખવું એ વિશે આપને કોઈ સમસ્યા નહીં રહી હોય। જ્યાં સુધી વિભાગ સી નો સવાલ છે મિત્રો, તો ચાર ગુણના આ પ્રશ્નોની અંદર સામાન્ય રીતે પ્રશ્નો જ પૂછાય છે એવું નથી હોતું। ક્યારેક ચાર માર્કના સીધે સીધા બહુ જ લાંબા દેખાતા પ્રશ્નો વિગતવાર પ્રશ્નો પૂછી શકાય છે, ક્યારેક એની અંદર દાખલો પૂછી શકાય છે, કોક વખત આ ચાર માર્કના પ્રશ્નમાં બે બે માર્કના બે ભાગ પાડવામાં આવે અને બે ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય છે। અહીંયા બોર્ડ દ્વારા જે પરિરૂપ નક્કી કરવામાં આવ્યું હતું એ મુજબ જો આપણે વિચાર કરીએ તો આ જે વિભાગ સીના પ્રશ્નો છે તે પ્રકરણ એક બે ચાર અને પાંચમાંથી પૂછાય। સામાન્ય રીતે આ એક બે ચાર અને પાંચમાંથી જે ચાર ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે તેમાં આપણે પ્રકરણ એક વિશે જો ચર્ચા કરીએ તો સૌથી અગત્યનું કદાચ અહીં આપણને દાખલો જોવા મળે। મિત્રો, પ્રકરણ એક એ એક જ પ્રકરણ આ સેમિસ્ટરમાં એવું છે કે જેની અંદર ગણવા માટેના દાખલા છે, બરાબર? તો દાખલાને મહેરબાની કરીને આજે વાંચશો નહીં, ગણી નાખજો। એક જ ચેપ્ટરના દાખલા ગણવા માટે હું નથી માનતો કે તમારે બહુ સમય જાય, કારણ કે દાખલા વાંચી જવાથી તેની ગણતરીમાં સમસ્યા ઊભી થાય। મેથડ તમને આવડી જશે પણ જ્યારે કેલ્ક્યુલેશન કરવાનો વારો આવશે ત્યારે સમસ્યા થશે। જો પ્રકરણ એકના દાખલાઓ વિશેનો અભ્યાસ કરીએ તો દાખલાઓ એમાં બે પ્રકારના છે। એક સંકલિત વેગના નિયમ પર આધારિત દાખલા છે, બીજા આયર્નિય સમીકરણ પર અચળાંક પર આધારિત દાખલા છે। આપ સૌ જાણો છો, જો સામાન્ય અને નાના નાના બે દાખલા પૂછવા હોય તો તમને એમ પૂછી શકાય કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 0.08 મોલરથી ઘટીને 0.06 મોલર થવા માટે 45 મિનિટનો સમય લાગે છે, તો આ પ્રક્રિયા માટેનો અર્ધ પ્રક્રિયા સમય ગણો। હવે આ દાખલાની અંદર તમે જુઓ તો તમને શરૂઆતની સાંદ્રતા R0 આપેલી છે, અંતિમ સાંદ્રતા RT આપેલી છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું આપેલું છે। તો પ્રક્રિયા વેગ અચળાંક K નું સૂત્ર મૂકી દો કે K બરાબર 2.303/T log R0/RT। આ ગણતરી કરી અને તમે K મેળવી શકો છો અને ત્યારબાદ પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય માટેનું જે સમીકરણ છે કે TR=0.693/K એની મદદથી તમે અર્ધ પ્રક્રિયા સમય શોધી શકો। આ દાખલો જો મિત્રો ઊંધેથી શરૂ કરવો હોય તો થઈ શકે, હું તમને અર્ધ પ્રક્રિયા સમય આપી દઉં, R0 આપી દઉં, RT આપી દઉં અને K શોધવાનું પૂછી શકાય। કેટલીક વખત RT ને જુદી જુદી રીતે રજૂ કરવામાં આવે, કારણ કે કેટલાક મિત્રો દાખલાની અંદર એવું પૂછ્યો છે કે 80% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે 80% પ્રક્રિયા પૂર્ણ થાય છે તો 20% પ્રક્રિયકો બાકી રહ્યા। તો આવા સંજોગોમાં જે અંતિમ સાંદ્રતા RT છે એ R0ના 20% લઈ લો તમે, જો તમને શરૂઆતની સાંદ્રતાનો 6ઠો ભાગ કે તો RT બરાબર R0/6 લઈ શકાય। આ જ રીતે આયર્નિય સમીકરણની અંદર તમે જુઓ તો એના પર આધારિત દાખલામાં મુખ્યત્વે K1, K2, T1, T2 તમને આપેલા હોય અને સક્રિય કણ ઉર્જા શોધવાનું કીધું હોય અથવા એ જ સક્રિય કણ ઉર્જાનું મૂલ્ય ફરી સમીકરણમાં મૂકી તમને T3 આપ્યો હોય તો K3 શોધો કે K3 આપ્યો હોય તો T3 શોધો, આ પ્રકારના દાખલા પૂછી શકાય છે। ક્યારેક મિત્રો આની અંદરથી આયર્નિયસ પરિબળો જે છે એ આયર્નિયસ પરિબળો વિશેની માહિતી આપને પૂછી શકાય। આયર્નિયસ પરિબળોમાં સામાન્ય રીતે સક્રિય કણ ઉર્જા અથવા તો આયર્નિયસ અચળાંકનું મૂલ્ય શોધવાનું કહી શકાય। આ ઉપરાંત જો આપણે આની આ જ પ્રકરણની અંદર ચર્ચા કરીએ તો સૌથી આણ્વિકતા વિશે વિગતવાર નોંધ લખો અને પ્રક્રિયા ક્રમ સાથેનો તેનો તફાવત, તો મિત્રો આ પ્રશ્નની અંદર તમારે હાઇડ્રોજન પેરોક્સાઇડ
નું ઉદાહરણ લઈ અને તમારે સમજાવવાનું છે કે આણ્વિકતા ભલે ગમે તેટલી ઊંચી હોય પણ સામાન્ય રીતે જો પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો સૌથી ધીમા તબક્કાને આધારે જ રાસાયણિક પ્રક્રિયાની આણ્વિકતા નક્કી થાય છે. આ સિવાય વેગ અચળાંક પર તાપમાનની જથ્થાત્મક અસર જેને આપણે આયર્નિયસ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. આ પ્રશ્નની અંદર જો આપણે જ્યારે ડેઇલી ઉર્જાનો ઉલ્લેખ કરીએ તો ખાસ કરીને મિત્રો એ આલેખને વાંચજો. આલેખની અંદર જે માહિતી બતાવી છે તે આપે તમારા આન્સર બુકમાં બતાવવી જ રહી. મિત્રો અગત્યની વાત તમારા માટે એક, મને એમ લાગે છે કે આ પ્રકરણની અંદરની જો તમે ફક્ત ઉદાહરણ 3, 4, 8 અને સ્વાધ્યાયના 5, 6, 8, 9, 11, 14 અને 15 રિપીટ ફરી એક વખત ધ્યાનથી સમજો. ઉદાહરણ 3, 4, 8 સ્વાધ્યાયના 5, 6, 8, 9, 11, 14 અને 15 જો આટલા જ દાખલા કરી લેશો તો મને એવું લાગે છે કે આખા ચેપ્ટરની અંદર તમામે તમામ પ્રકારની રીતના દાખલા કવર થઈ જશે. જો પ્રકરણ 2 વિશે વિચારીએ તો પ્રકરણ 2 જેને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એની અંદરથી જો પ્રશ્ન પૂછવાનો હોય તો સૌથી અગત્યનો પ્રશ્ન એમાં લેંગમ્યુર અધિશોષણ સમતાપી છે. આ લેંગમ્યુર અધિશોષણ સમતાપીનું જ્યારે આપણે વર્ણન કરીએ છીએ ત્યારે સૌથી પહેલો શબ્દ એવો આવવો જોઈએ કે રાસાયણિક ગતિમય સિદ્ધાંત પર આધારિત છે. એણે સંગલન અને બાષ્પાયનની ઘટનાઓની જે વાત કરી છે એ લખવી જરૂરી છે. ઊંચા દબાણે અને નીચા દબાણે લેંગમ્યુર અધિશોષણ સમતાપી કઈ રીતે દર્શાવવામાં આવે છે તે અંગેની વાત, ત્યાર પછી એમ અપોન એક્સ વિરુદ્ધ 1/p ના આલેખ ઉપરથી કેવી રીતે એના અચળાંકો એ અને બી ના મૂલ્યો મેળવી શકાય તે અંગેની વાત કરવી બહુ જ જરૂરી છે. ત્યાર પછી જો આપણે વિચાર કરીએ તો કલિલ કણોનું સ્કંદન, બરાબર, કલિલ કણોનું સ્કંદન અને પૂછી શકાય. થેન્ક યુ કેતનભાઈ. વિદ્યાર્થી મિત્રો આજનો એપિસોડ જોયા પછી હું ચોક્કસપણે કહી શકું કે તમે કેમેસ્ટ્રીમાં એટલે કે આવતીકાલની એક્ઝામ માટે પૂરેપૂરા ચાર્જ થઈ ગયા હશો. વિદ્યાર્થી મિત્રો તો હવે વધારે સમય બગાડશો નહીં, તરત જ થોડા ફ્રેશ થઈ અને આવતીકાલની પરીક્ષા માટે પૂરેપૂરા તૈયાર થઈ જાઓ. પોઝિટિવ એટીટ્યૂડ અને તમને જો તમારામાં વિશ્વાસ હશે કે ના મારું કાલનું પેપર સંપૂર્ણપણે સારું જશે અને હું સ્વચ્છ મનથી અને પોઝિટિવલી લખીશ તો 100% વિદ્યાર્થીઓ સફળતા તમારા આંગણે જ છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ જ એપિસોડ આવતીકાલે પુનઃપ્રસારિત એટલે કે સવારના 5:30 વાગે થશે, તો એ પણ ખાસ જોવાનું ચૂકશો નહીં. અને આવતીકાલે આ જ સમયે ફિઝિક્સના પેપર ઉપર આપણે ખાસ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો HBK શાળા પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ આવતીકાલની પરીક્ષા માટે શુભેચ્છાઓ. અસ્તુ.